समझने को पढ़ने वाहो, समझने को पढ़ने वाहो। भरती ने उठ तो आव्या करे, तामे दरिया ने टेलू समझा। मौसम तो बदला ती रहवानी, फूलों ने काटा उधर वानी, फूलों ने झीली लो हाथ माँ, तो फोरम फैला शे संगात माँ। रेत नहीं हेत ने बहावो, वाल अपने वारता मलावो, समझने को पढ़ने નમસ્કાર દર્શક મિત્રો, આપણે જોયું અપલ અને અર્પિતાની જિંદગીમાં વિખવાતની શરૂઆત થઈ ગઈ છે. અપલ અને અર્પિતાની જિંદગીમાં એક એવી ઘટના બનવાની છે કે એમના વચ્ચેની દીવાર વધુ મજબૂત બનવાની છે. આપણે જોઈએ એવું તે શું બનવાનું છે અપલ અને અર્પિતાની જિંદગીમાં. હું અત્યારે જ પહેલી ફ્લાઇટ પકડીને અહીંયા પાછો આવી જા. મારે અત્યારે કોઈ વાત કરવી નથી કે સાંભળવી નથી, ઓકે? લીવ રાઇટ નાઉ. શું થયું? સંજુ એના ફ્રેન્ડ ની બર્થડે પાર્ટીમાં હુક્કો પીતા પકડાયો. સંજુ હુક્કો પીતા પકડાયો? હા, મારી સંજુ સાથે વાત થઈ અને એને કબૂલ પણ કર્યું કે એના ફ્રેન્ડ ની બર્થડે પાર્ટીમાં એ હુક્કો પીતો હતો. તારે કારણે આ બધું તારે કારણે થયું છે. ના પાડી દીધે આટલે દૂર અજાણ્યા શહેરમાં છોકરાને ભણવા નથી મોકલવો. માની તે મારી વાત, માની. એક મિનિટ, એક મિનિટ, તમારા પર શું કામ ગુસ્સે થાય છે? અરે થાય, હોસ્ટેલમાં ક્યારેક આવું થાય. અરે સંજુએ પણ એક ભૂલ કરી છે, આજે અહીં આવશે એટલે પછી વાત કરી. અરે આ રિમેમ્બર વન થિંગ, હી સ્ટનિંગ ઇન વન ઓફ ધી બેસ્ટ સ્કૂલ. અને આ એનું ફ્યુચર આખું. કયા ફ્યુચર ની વાત કરે છે તું? કયા ફ્યુચર ની વાત કરે છે? 70મા વર્ષે હુક્કો પીતા પકડાયો છે આપણો દીકરો. હુક્કો પીતા, આ ફ્યુચર ની વાત કરે છે તું? એટલે જે લોકો આવી હાઈફાઈ સ્કૂલમાં નથી ભણતા, લોકોનું કોઈ ફ્યુચર જ નથી હોતું. તારે કારણે આ બધું, તારે કારણે જ થયું છે. મેં તને ના પાડી હતી કે બેંગ્લોર જેવા મોટા શહેરમાં આટલા દૂર નથી મોકલવો છોકરાને, પણ તારે મારી કોઈ વાત કોઈ દિવસ માનવાની જ નહીં ને. કમોન, કમોન, કમોન. એટલે છોકરાઓ બેંગ્લોર ચાલે હુક્કા પીતા થઈ જાય. અહીંયા છે ને અમદાવાદમાં પણ આઠ આટલા હુક્કા બાર છે. સંજો અહીંયા હોત તો પણ જઈને હુક્કા બારમાં. અહીંયા હતે તો છોકરો આપણી નજરની સામે હોત. વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? નજર સામે હોત એટલે શું? એટલે શું 24 કલાક આપણે મા બાપ તરીકે એના પર નજર રાખીને બેસત? તો કમ ઓન, લેટ થાય છે. અરે આ ગયા વર્ષે જ્યારે સંજો એક્ઝામમાં ફર્સ્ટ આવ્યું ત્યારે તો તે મને એમ કહ્યું હતું કે મારો નિર્ણય એકદમ સાચો છે, અને આજે આજે એક નાનકડી ભૂલ કરી એને એમાં હું ગુનેગાર થઈ ગયો. ભૂલ નહીં અપલ, શરૂઆત છે આ. સંજુના ભવિષ્યના બગડવાની શરૂઆત છે આ. બસ બસ, મેં નિર્ણય લઈ લીધો છે કે સંજુ ક્યાંય નહીં જાય. હું એની માટે કોઈ રિસ્ક લેવા નથી માંગતી. સંજુ આપણાથી દૂર નહીં જાય. અર્પુ, અર્પુ, સંજુ અહીં આવી રહ્યો છે ને, આપણે પછી વાત કરીએ. સંજુ આવી જાય ને પછી હું એની સાથે પહેલા વાત કરીશ. તું વચ્ચે નહીં પડતો. વચ્ચે નહીં પડતો એટલે સંજુ મારો પણ દીકરો છે. તું એકલી નથી એની ચિંતા કરવા. હવે એનીવેઝ, આજે વિપુલ અને માનસીના કેસ નું ફાઇનલ હિયરિંગ છે. લેટ્સ ગો, આપણે જવું પડશે. વિપુલ અને માનસી કે જેઓ પતિ પત્ની હતા, તેમની પરસ્પરની સહમતીના કારણે છૂટાછેડા માન્ય કરવામાં આવે છે. આ સાથે નામદાર કોર્ટ હુકમ બજાવે છે કે માનસી જ્યાં સુધી પગ પર નથી થઈ જતી ત્યાં સુધી વિપુલે માનસીને ભરણ પોષણ માટે ખાધા ખોરાકીની મંજૂર થયેલી રકમ આપવી રહેશે. સાથે સાથે નામદાર કોર્ટ માનસીના એ દાવાને નામંજૂર કરે છે કે જેમાં તેણે છૂટાછેડા બાદ પણ વિપુલના ઘર પર હક જતાવ્યો હતો. Thank you.
એટલે તારે હુક્કો પીવા માટે બેંગ્લોર મોકલ્યો હતો. આ ઉંમર છે તારી હુક્કો પીવાની? સોરી ડેડ, એક્ચ્યુઅલી ફ્રેન્ડ્સે હોસ્ટેલમાં હુક્કા પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી અને ફ્રેન્ડનો બર્થડે હતો તો. અચ્છા ફ્રેન્ડ, એટલે તારા સર્કલમાં આવા બધા ફ્રેન્ડ્સ છે? હા, એટલે તારે તને એ પણ યાદ ન આવ્યું કે તું કોણ છે, અમે કોણ છીએ? એક વાત યાદ રાખ, આજ પછી આવી ભૂલ ક્યારે પણ ન થવી જોઈએ. કમોન, ગો ટુ યોર રૂમ. સંજુ બેટા, હું જે પૂછું એનો તું સાચે સાચો જવાબ આપશે? જી મોમ. લુક સ્વીટહાર્ટ, તું અમારો એકનો એક દીકરો છે. ડેડ તને આટલું બધું વડ્યા બીકોઝ હી લવ્સ યુ, હી કેર્સ ફોર યુ, રાઈટ? જો બચ્ચા, હવે તને કોઈ કઈ જ નહીં કે, કોઈ નહીં વળે, પણ તું મને એક વાત સાચે સાચી કે, તે ખરેખર પહેલી વાર હુક્કો પીધો હતો કે એની આગળ પણ? નહીં મમ્મી, આઈ સ્વેર ફર્સ્ટ ટાઈમ પીધો. આજ પછી આવી ભૂલ નહીં થાય. ઓકે બેટા, આઈ ટ્રસ્ટ યુ, નાઉ ગો ટુ યોર રૂમ એન્ડ રિલેક્સ. ઓકે, જો હું ભૂલ ન કરતી હોઉં તો એને સ્મોકિંગ ની આદત પડી ગઈ છે. સંજુ એ કહ્યું ને કે એને પહેલી વાર બોલી રહ્યો છે, જુઠ્ઠું બોલે છે સંજુ. અચ્છા, તું તો બસ માત્ર એટલું સાબિત કરવા માંગે છે ને કે બેંગ્લોર જઈને બગડી ગયો અને એટલે એને માટે હું જવાબદાર છું. બિલકુલ, અને જો મારી ધારણા ખોટી નહીં હોય ને તો મારો આરોપ પણ સાચો જ પડશે. ટેલ મી વન થિંગ કરકુવા, કોર્ટમાં તારી અને માનસીની બધી ડિમાન્ડ રિજેક્ટ થઈ ગઈ એટલે તું આ બધું ગુસ્સો મારા પર ઉતારી રહી છે ને? એક મિનિટ, આમાં માનસી અને વિપુલનો કેસ ક્યાંથી આવી ગયો વચ્ચે? નહીં નહીં, વાત અહીંયા લોકોના કેસથી નથી, વાત તારા ફ્રસ્ટ્રેશનની છે. હા, તો કોર્ટમાં તમારી પણ બધી શરતો માન્ય નથી રાખવામાં આવી. ઓકે, તે મિત્ર કહું ને તને એ જ વાતનો ગુસ્સો છે. પણ તમે તો ખુશ થઈ ગયા ને, એક ખોટો કેસ જીતીને ખુશ થઈ ગયા ને, પોતાની બધી શરતો મનાવીને યુદ્ધ જીતી લીધું ને. પણ માનસીનો વિચાર કર્યો છે કોઈએ? શું વીતી હશે બિચારી પર? યા, અરે તને ને માનસીને સમજાઈ ગયું ને કે ઘરમાં ખોટે ખોટી બુમાબુમ કરવામાં અને કોર્ટમાં દલીલો કરવામાં બહુ મોટો ફરક છે. આજ અહંકાર મેં કોર્ટમાં વિપુલની આંખમાં પણ જોયો હતો. પતિ હોવાનો, પુરુષ હોવાનો અહંકાર, ઘમંડ, ને જેવી પોતાની વાત ખોટી પડતી રાખે ને એ તરત નહોર બહાર કાઢવાના, જે અત્યારે તું કરી રહ્યો છે. પણ એક વાત યાદ રાખજે, હું માનસી નથી. જો તું માનસી નથી ને તો હું પણ વિપુલ નથી. આજે શહેરના ટોપના વકીલ તરીકેની મારી ઓળખ છે અને તારી ઓળખ માત્ર અને માત્ર મારી પત્ની તરીકે છે. મારી પાસે શું છે, ઘણા બધા કેસીસ આવતા હોય, એમાંથી જે કેસીસ મને મામૂલી લાગે, લડવા જેવા ન લાગતા હોય ને, એ કેસીસ હું તારી પાસે મોકલી આપતો. એટલે તારી આજે પ્રેક્ટિસ ચાલે છે ને, એમાં પણ મારો હાથ છે. અને આજ પછી મારી સામે અવાજ ઊંચો કરતા પહેલા બે વાર વિચાર કરજે. ગુડ નાઇટ. જે થયું એ સારા માટે જ થયું.
ગુસ્સામાં તો ગુસ્સામાં, પણ તારા મનમાં જે હતું એ તો મને જાણવા મળ્યું ને. મારી પ્રેક્ટિસ તારે લીધે, તારી મહેરબાનીઓથી ચાલે છે ને મારી પ્રેક્ટિસ. મારી ઓળખ તારી પત્ની તરીકે, એના સિવાય હું કઈ જ નથી. પ્રેક્ટિસ જ કરવી હોય તો ઘરમાં જ કરી લે ને, ઘરનું ઘર પણ સચવાઈ જશે અને તારી પ્રેક્ટિસ પણ થઈ જશે. અર્પુ, એક કેસ આવ્યો છે, તું લડશે તો ગમશે. અર્પુ, કેટલા કેસ આવ્યા આજે તને? અર્પિતા, મને લાગે છે કે આ વિપુલ અને માનસીના કેસને તું વધારે પડતી પર્સનલી લઈ રહી છે. વિપુલ અને માનસી માત્ર આપણા ક્લાયન્ટ્સ હતા. પણ આપણે તો ક્લાયન્ટ નથી ને એકબીજાના. તો એ બે ની વચ્ચે જે પ્રશ્ન સર્જાઈ રહ્યા હતા, એ જ પ્રશ્ન આપણી વચ્ચે કેમ સર્જાઈ રહ્યા છે? મને એમ કેમ સતત લાગી રહ્યું છે કે જે માનસી બેઠી રહી હતી એ જ બધું હું પણ સહન કરી રહી છું. તું શું સહન કરી રહી છે? ટેલ મી ને, તું શું સહન કરી રહી છે? મેરે તારી પાસે ઘર છે, તું કમાઈ રહી છે. ઘર તારું છે, કમાઈ હું તારી મહેરબાની થી રહી છું. મારું શું છે? અમલ પાક સ્વતંત્રતા ની છે, અને જ્યાં હું પોતે વિચારી ન શકું, મારા પોતાના નિર્ણયો ન લઈ શકું, એ ઘર મારે માટે કેદ છે. વેટ અ મિનિટ અર્પિતા, મેં તને કયા નિર્ણયો ન લેવા દીધા? ઇનફેક્ટ આપણી જિંદગીનો સૌથી મોટો નિર્ણય પણ તે જ લીધો છે. તું જ કહેતી હતી કે જ્યાં સુધી આપણે બંને વેલ સેટલ ન થઈ જઈએ ત્યાં સુધી બાળક નહીં કરીએ. સો વોટ્સ રોંગ વિથ ધેટ? બધા પતિ પત્ની આવા પ્લાનિંગ કરતા જ હોય છે ને. હા, સો યુ મીન ટુ સે કે તું જે કે સાચું અને હું જે કરું એ ખોટું? હા, એટલે હું કંઈ પણ કરું તો બસ આ પ્રોબ્લેમ છે. પણ હું એ પ્રોબ્લેમ છે ઘર હું થી નહીં આપણે થી ચાલે છે. માનસીને પણ આ જ પ્રોબ્લેમ હતો. લુક, માનસીએ શું કર્યું હતું અને શું નહોતું કર્યું, આઈ એમ નોટ કન્સર્ન્ડ. પણ એક વાત તો નક્કી છે કે તું બિલકુલ માનસી જેવી જ થઈ ગઈ છે. એની જેમ જ વાતે વાતે ઝઘડા કરવાના, કોઈ વાત સમજવાની નહીં. અને આ માનસીએ વિપુલ સાથે શું કર્યું? એક પણ વાતમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવા. રહી ગઈ ને ઘર અને વર વગરની રહી ગઈ. અને મેં તો તને માત્ર એટલું કહ્યું હતું કે ઘરમાં ઓફિસ કર, કારણ કે બહારની દુનિયા તે હજી સુધી જોઈ નથી. બહારની દુનિયામાં તો તું અને વિપુલ પણ છો ને. એટલે કઈ નહીં. અર્પિતા, અર્પિતા, હમણાં ઘરમાં તું જ બોલ્યો ને કે આ ઘરમાં એ જ થશે જે હું ઈચ્છીશ. પણ હવે એવું નહીં થાય. તારે મારા નિર્ણય પણ માન્ય રાખવા પડશે. બેંગ્લોર નહીં મોકલું.
પહેલી વાર મને કહું તું ને કે બીજી વાર આવી ભૂલ નહીં થાય. આ રીતે આ ઘરમાં એની હિંમત કઈ રીતે થઈ? પ્લીઝ, આટલો ગુસ્સો એટલા માટે તો નથી ને? મેં કહી એ વાત સાચી પડી. શાંત થઈ જાય બાબુ. બસ 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 બેટા, બસ. કે મને હવે શું થયું? ક્યારથી હોસ્ટેલમાં? નહીં નહીં બેટા, નહીં. પ્લીઝ ડર નહીં, હું તારા પર જરાય હાથ નહીં ઉપાડ. ડર્યા વગર બોલ. આમ એકલા પડી જવાય છે માં ત્યાં, મને નથી ગમતું ત્યાં, એટલે જ તને ફોન કરતો હોઉં છું. મને પણ ખબર છે કે આ બધું ખોટું છે, પણ શું કરું બાબુ? તને ખબર છે ને કે આદત ખરાબ છે, તું છોડી દેવાની. હજુ તું નાનો છે, તારું ભણતર બગડશે, તારી હેલ્થ ઇફેક્ટ થશે. છોડીશ ને? આમો ટ્રાય કરી. હવે હું મારા છોકરાને બેંગ્લોર ભણવા નહીં મોકલું, એન્ડ ધેટ્સ ફાઇનલ. એક મિનિટ એક મિનિટ, એટલે સંજુ ક્યાં ભણશે એનો નિર્ણય તું એકલી કઈ રીતે લઈ શકે? એવી જ રીતે જેવી રીતે ઘરના મોટા ભાગના નિર્ણયો તું એકલો લઈ રહી છે. અર્પિતા, સાચી વાત ખટકે છે તને? એક વાત યાદ રાખજે, સંજુ ક્યાં ભણશે એનો નિર્ણય હું લઈશ. શું કામ? કારણ કે હું એનો બાપ છું. તો સંજુનો બાપ છે, મારો પતિ છે, એટલે શું અમારા પર હુકમ ચલાવશે? પોતાની મરજી પ્રમાણે અમારે જીવવાની ફરજ પાડશે? અરે જઈને પૂછ તારા દીકરાને કેટલો પ્રોબ્લેમ છે એને ત્યાં બેંગ્લોરમાં, શું થાય છે એની સાથે પૂછ એને જઈને. સંજુ, એ સંજુ, પ્રોબ્લેમ શું છે તારે? હા ડેડ, ત્યાં ના લે, તને ખબર છે તું જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલમાં એડમિશન લેવા માટે લોકો કેટકેટી લાગવા કો લગાડે, આવા ત્યાં મારે ફાફા મારે ડોનેશન્સ આપે. મેં પાણીની જેમ પૈસા નાખ્યા છે ને ત્યારે છે તું એ સ્કૂલમાં ભણી રહ્યો છે, અને તું ત્યાં બધા ધંધાઓ કરે છે. હા, હવે પકડાઈ ગયા એટલે રડવાનું, અને પછી આ તકલીફ. પેલો પ્રોબ્લેમ, ટેલ મી, જસ્ટ સ્પીક અપ, શું પ્રોબ્લેમ શું છે તને? બોલ ને, પ્રોબ્લેમ શું છે? નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. આવે છે મને ત્યાં. અરે પણ સંજુ, તે મને કહે. મોમ, ઇટ્સ ફાઇન. પણ સંજુ, એટલે કહું ને, કહું ને સંજુ, એ કે કોઈ પ્રોબ્લેમ નથી, એકદમ ઓકે છે ત્યાં. સંજુ ગો ટુ યોર રૂમ, ગો. સંજુ ખોટું બોલી રહ્યો છે. સંજુ સાચું બોલી રહ્યો છે. અરે સંજુ ખોટું બોલતો કે સાચું બોલતો? એક વાત તો નક્કી છે કે સંજુ હવે ત્યાં બેંગ્લોરની સ્કૂલમાં ભણશે. હું એના પ્રિન્સિપલ અને રેક્ટરને ઇન્સ્ટ્રક્ટ કરી દઈશ કે એના પર વોચ રાખે. અપલ, તું આ ખોટું કરી રહ્યો છે. સંજુને ખરેખર બેંગ્લોરમાં પ્રોબ્લેમ છે. પ્લીઝ, યા યા યા, મને ખોટો પાડવા માટે સંજુના નામે તું ખોટું બોલી. શું બોલી રહ્યો છે તું? હું તને ખોટો શું કામ પાડું ને સાથે ખોટા? શટ અપ અર્પિતા. જો અપલ, વિપુલે માનસી સાથે જે ભૂલ કરી એ તું નહીં કરતો.
અપલ અને અર્પિતાના જીવનમાં આ જ એક સમય હતો જ્યારે એ પોતાના મતભેદ ભૂલીને તેઓના દીકરા સંજુને સંભાળલે. પણ એવું બને છે ખરું? એમનું મન દુઃખ એમને ક્યાં સુધી લઈ જાય છે? ચાલો જોઈએ.